પહેલા ચેપ્ટર નો એમસીક્યુ બે સંખ્યા આપેલી છે 156 અને 455 આ બે સંખ્યાનો ગુસા મેળવવાનો હવે જો 156 ના આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ભાગ પાડ્યા 156 ના ભાગાકારમાં 2 એટલે 78 78 ના ભાગાકારમાં 2 એટલે 39 અને 13 તેરી 39 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 455 ના ભાગ કર્યા 5 વડે ભાગ હાલે 5 ગુણાકારમાં 91 91 ના ભાગ કર્યા 13 સત્તા 91 હવે 5 ગુણ્યા 7 ગુણ્યા 13 5 ગુણ્યા 7 ગુણ્યા 13 હવે જો ગુસા મેળવતી વખતે ગુસા એટલે બેયમાં આવતું હોય બેયમાં કોમન દેખાતો હોય એવો આંકડો અને નાની ઘાત વાળો અહીંયા પણ 13 ની એક ઘાત છે અહીંયા પણ 13 ની એક ઘાત છે એટલે બેયમાં દેખાતું હોય એવું અને નાની ઘાત વાળું એટલે કે માત્ર 13 156 માં પણ અવયવ છે અને 13 455 માં પણ અવયવ છે એટલે બેયનો ગુસા થાય 13